કોઈના મગજમાં હોય કે હું ખોટું બોલું છું તો એને એ સાબિત કરી દેવાનું કે ભાઈ પૈસા લઈને પૂછું તું. સાબિત ન કરી શકે તો એને ભયંકર સજા, સાબિત કરીએ તો જિંદગી આખી રાજકારણ છોડી દઉં. એમાં એવું છે ભાઈ, મેં કે એમાં કેવું છે, આ ચોખ્ખી ચોખ્ખી તો વાત છે. તમે કહો કે બે ધડક લખી નાખો, મારો ફોટો મૂકજો બે ધડક, અને મોબાઈલ નંબર કે નંબર હોય તો ટાંકજો. મેં તને મૂળ વાત આપી દીધી, મારાથી મોટો કોઈ છે ગુજરાતમાં એ કે હું તને કહું છું હું પૂતળું નથી, એ કેમ કરવું, રસ્તો તારે કાઢવાનો. હા પેલા તો એને કે હા બિલકુલ બિલકુલ આપણે એવું કે મેઘના સાંભળો મારી વાત પૂરી નથી થઈ. હું તમને એમ કહું છું, મારો એક પ્રશ્ન તમામ સંસદ સભ્યોને કોમન છે, તમારે મને એમાં તમારી સર્વસંમતિ આપવાની કે હા તમે તારે મારા નામે લખી દો. ફળ ખાવા જાય છે ને, ઘાસ ખાવા, એ જમીન નહીં ખાઈ જાય, ઢોર ઢોર જમીન નહીં ખાઈ જાય, માણા ખાઈ જાય, ઢોર નહીં ખાઈ જાય. વિજયભાઈ રૂપાણી જેવા માણસોને વળી પાછા લાઈમ લાઈટમાં આવશે, તમે લખી રાખજો. વિજયભાઈ રૂપાણી સરકારથી માંડીને કહું છું એ લાઈમ લાઈટમાં આવશે. શું કામ સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભાજપના ધારાસભ્યો છે તે ભાજપ સામે અત્યારે બોલી રહ્યા છે અને આગામી સમયમાં મંત્રીમંડળના વિસ્તરણની પણ જે શક્યતાઓ સેવાઈ રહી છે, તો સર એનું શું લાગે છે? કારણ કે આપણે જોઈએ તો તમે જે રીતે વાત કરી કે કદાચ એ પણ હોઈ શકે, તો સર મંત્રીમંડળનું વિસ્તરણ કઈ રીતે હોઈ શકે? સર પહેલી વાત તો એ દોસ્ત કે હકીકતે ટોપ ટુ બોટમ, ભલે અત્યારે એમ કે મૃદુ ને મક્કમ, મૃદુ ને મક્કમ, તમે ગુજરાતમાં સર્વે કરો આરામ બરોબર કોઈના મૃદુભાઈ ગમતા હોય તો એવું ના હાલે, મૃદુ શાસક કોઈ દી મૃદુ હોય શકે નહીં, કઠોર હોવો જોઈએ. ટોપ ટુ બોટમ બદલાવે છૂટકો છે, કેવળ સરકારે એની સંગઠનમાં પણ, અને એ તો હવે એની પાસે સંગઠન બદલાવવામાં તો બાનું છે કે સી આર પાટીલને અમે દિલ્હી લઈ ગયા એટલે એમ કે એ ખાલી નવા આવશે હવે એની જગ્યાએ, નવા આવે એટલે એમ કે ને કે હવે મારે મારી ટીમ જોઈએ ને, કારણ કે તમે મારી પાસેથી અપેક્ષા તો રાખશો. ભારતીય જનતા પાર્ટીનું જે હાઈકમાન્ડ દિલ્હીનું છે એ હવે ગુજરાતના જે નવા આવશે પ્રદેશ અધ્યક્ષ તરીકે કોઈ પણ, એની પાસે પણ એક ટાર્ગેટ આપશે ને કે ભાઈ અમારે આટલું એચિવમેન્ટ જોઈએ છે, એટલે ઈ બાના હેઠળ ઈ સંગઠનમાં તો ધરમૂળથી ફેરફાર કરશે જ કરશે. પણ રહી વાત સરકારની, કે સરકારને પણ જેમ વિજય રૂપાણીને આમ તમે રાતો રાત કાઢી મૂક્યા એમ કહેતો હાલે, રૂપાણી સરકારને શું થયું હતું કાઢી જ મૂક્યા એમ કહેતો હાલે. એ બપોરે તો ઉમિયા ફાઉન્ડેશનમાં ફંક્શનમાં હતા અને ત્યાંથી સીધું કીધું કે રાજ્યપાલ ત્યાં જાજો ને તમારું રાજીનામું આપી દીધો, તમે ન લડો એ સેવા જ છે. એટલે ફરીથી જેને કહે ને વિપક્ષો હાવી ન થઈ જાય કે સુપરસીડ કરી, જેમ અત્યારે કહે છે આપણે રાજકોટની મહાનગરીમાં સુપરસીડ હુકમ નથી થતી, પેલા સરકારને સુપરસીડ કરવી પડે એવી હાલત છે. મંત્રીમાં બુદ્ધિનો છાંટો નથી, એટલે મંત્રી કોઈમાં કોઈ ક્રોસ ક્વેશ્ચન્સ કરી શકે એમ નથી. મંત્રી ટેલેન્ટેડ હોય તો કહી શકે ને, જેમ કે નરેન્દ્ર મોદી કે એ કેન્દ્રમાં છે રાજ્યમાં, કા કોઈ ઉલ્લુર, ભલે એની ગમે તેવી સ્વપ્નિલ યોજના હોય, મોદી એમ કે છે કે મારે આમ કરવું છે, કેમ કરવું તમારો વિષય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું, શંકરસિંહ વાઘેલા હતા અહીંયા ચીફ મિનિસ્ટર તરીકે, તો અમુક લોકોનું પ્રતિનિધિમંડળ અહીંથી ત્યાં ગયું, એ પ્રતિનિધિમંડળ લીડ કરતા હતા ભાઈ આપણા વિઠ્ઠલભાઈ રાદડિયા, અમે ત્યારે ગાંધીનગર હતા. વિઠ્ઠલભાઈ એમ કીધું કે કોઈ એક ગામની વાત ગામ ભૂલી ગયો કે ભાઈ આ વિસ્તારમાં જંગલ ખાતાના લોકો જે છે એ ગૌચરની જમીન દબાવીને બેઠા એમ કે તો હાલે જંગલ ખાતા, ઈ એમ કે છે કે અમારું જંગલ ખાતાની પ્રીમિયમ છે, અહીંયા તમે ઢોર ચારવા આવો માં નહીં આવવાનું. એટલે ભાઈ વિઠ્ઠલ રાદડી એમ કીધું ભાઈ હવે એક તો ગૌચરની જમીન અમસ્તી ઓછી રહી છે, ચારેક ઓર બધા આવાસો અને બિલ્ડિંગો બધું દબાણો થઈ ગયા છે, હવે આ જંગલ ખાતાની વીડી છે, હવે જંગલમાં તો જે ખડ ખાવા જાય છે ને, ઘાસ ખાવા, એ જમીન નહીં ખાઈ જાય, ઢોર ઢોર જમીન નહીં ખાઈ જાય, માણા ખાઈ જાય, ઢોર નહીં ખાઈ જાય, એ તો ઘાસ ચરવા જાય છે જે કુદરત આપે છે, તો ત્યાં સિંહ છે એ બધો ખડ ખાતા નથી, તો તમને વાંધો શું છે? ખડ કુદરત દે છે, ઢોરે છે જમીન નથી ખાઈ જનારા, એની ગેરંટી હું આપું છું, સિંહ ખડ ખાતા નથી, તો એ વેડફાઈ જાય ને પાછું કરમાઈ જાય, બેટર છે કે એને કહો કે ભાઈ વીડીમાં ભલે ચરે, એમાં શું વાંધો છે, પ્રેક્ટિકલ થાવ. એટલે એને કીધું, એને શંકરસિંહ વગેરે ત્યારે દિલ્હી જઈ રહ્યા હતા ફ્લાઇટમાં, તો એરપોર્ટ ઉપરની આ બધી વાતો છે એમ કહું તો હાલે, તો ઓલા ભાઈએ એમ કીધું કે તમારા ગામનું છે ને, તો આ શંકરસિંહ વાઘેલા જુઓ કે ને શાસક કેવો હોય શકે એમ કહો, એને સચિવ બચિવ જોવાને બોલાવ્યા જે કોઈ હતા, એને કીધું કે આજે આ ગામનો પ્રશ્ન છે, આવું તો દરેક ગામમાં થતું હોય, જ્યાં પણ જંગલ ખાતાનો વિસ્તાર આવે ત્યાં એને આ જ પ્રમાણમાં થવાનું, એટલે કામ કરો તમે કોઈ પણ ભોગે એક આવી વ્યવસ્થા કરો આખા રાજ્યમાં જંગલ ખાતાને, કે ભાઈ આ ઢોર ચારવા જે લોકો આવે એને ચારવા દેવાના, હું વાત નહીં એક વાત, એમાં તમારું નાવું ને કઈ ખડને અમથું નાબૂદ થઈ જાય હું કામનું. તો ઓલાએ શું કીધું
કે સર એમ જે તમે કહો છો એમાં ફલાણા ફલાણા એક્શન ને ફલાણા ફલાણા એક્ટ મુજબ ને ઢીકણા ઢીકણા ફોર્મ્યુલા મુજબ ને પૂછડી પૂછડી બંધારણના નિયમ મુજબ ને આપણે જીઆર બાર વળવો એનું પછી એ ફલાણામાં મંજૂર કરવું પડે પછી એમાં આમ લઈ જાઉં. તો આને શંકરસિંહ વાઘેલાએ ત્યારે શું કીધું એમ કે જો એ બધું મારે કરવાનું હોય તો તું અહીંયા આવતો રહું હું અહીંયા આવતો રહું. એ તારે જે મહળી મેં તને ઘઉંનો લોટ આપી દીધો તારે મહળીને શક્કરપારા હું કહું તો શક્કરપારા બનાવવાના, હું કહું ભાખરી તો ભાખરી, હું કહું પરોઠા તો પરોઠા, ભાઈ કેમ બનાવી તારો વિષય છે. મેં તને મૂળ વાત આપી દીધી. મારાથી મોટો કોઈ છે ગુજરાતમાં એ કે હું તને કહું છું હું પૂતળું નથી, એ કેમ કરવું રસ્તો તારે કાઢવાનો. પણ આ મૂંગા ઢોરને હું દિલ્હીથી હાંજી આવું જીઆર બાર પડી જવું જોઈએ આખા રાજ્યનો, મારે કઈ હા બોલવું નથી. એને કહેવાય શાસક, એને કોઈ ઉલ્લુ ન બનાવી શકે. અને બીજું નીકળ્યો ત્યારે પાછો આવો, તો આને કહેવાય શાસક. તો અત્યારે તમે જેમ કહો છો કે સરકારમાં સરકાર જેવું કઈ કોઈને કઈ ખબર જ નથી એમ કહો તો હાલે, અને એની ખબર હોય તો સરકારમાં માની લો કે કોઈ મંત્રી એમ કે ના ના તમે કહો છો ખોટું તમને બધી ખબર પડે તો પ્રજાને સંતોષ નથી તમારા એક એક કામથી. જેટલી દુર્ઘટનાઓ બની છે એમાં ક્યાંય કદાચ ક્યાંય કોઈને ન્યાય મળ્યાનો આજ સુધીનો રેકોર્ડ નથી. તો સુશાસન જેવી કોઈ વસ્તુ છે નહીં. જે આ અત્યારે તમે કહો સંજય કરોડિયા કહો છો ને યોગેશભાઈ ને કુમારભાઈ ને અમૂલભાઈ ને શું કામ કેવું પડ્યું કે તમારે ત્યાં કોઈ પૈસા માંગે તો અમને કહેજો. ટૂંકમાં માંગે છે નક્કી થયું અને ડુંગરે ડુંગરે કાજુ તારા ડાયરા, કોઈ જુનાગઢ છે કોઈ માંગળ છે સુરત છે કોઈ મણિનગર છે, ક્યાંય તમારા આખા ચારે ખૂણે જુઓ ક્યાંયથી એવા વાવડ છે. કા સંજયભાઈ એમ ન કહી શકતા કરોડિયા કે ભાઈ એક વસ્તુ તમને કહી દઉં જ્યાં જે હાલતું હોય તે મને વાંધો નથી, પણ હું જુનાગઢનો ધારાસભ્ય છું, મારા વિસ્તારમાં કોઈ એક રૂપિયો કોઈ લાંચ માંગે મને કહી દે રાજીનામા પર કાંઈ ન મન નાખો. એટલે રાજકીય રીતે કાંઈ ન હું રાજીનામું લઈ લઉં કે હું રાજીનામું દઈ દઉં એવી મારી ધાર છે. કાં નથી કહી શકતા તમે બધા? બધું જ બધાને ખબર છે ચારે કોણ આ પ્રકારની જ વાતો હાલે છે. એક સમય હતો, તમને એક એક્ઝામ્પલ નાનું આપીશ, જે તે સમય હું દૈનિકમાં હતો સંદેશમાં, ત્યારે પૈસા આપીને સંસદમાં શું થતું, પૈસા આપીને પ્રશ્ન પૂછવામાં આવતા હતા સંસદ સભ્યોને પૈસા આપે. હા, કે તમે ફલાણો પ્રશ્ન પૂછો એટલે એને સરકારે જવાબ તો દેવો પડે, સરકાર જવાબ દે કે એની પોલિસીની ખબર પડી જાય. આવા બુદ્ધિપૂર્વકના ખેલ હાલતા હતા, છાપામાં બહુ આવતું. હવે હું તમને એ જ કહેવા માંગુ છું કે આપણે આ લોકોને ખુલ્લા પાડવા તો કેમ કરી શકાય. હવે આપણે જો આપણા સંસદ સભ્યોને મેં વિચાર્યું કે આપણા સંસદ સભ્યો પ્રમાણિક છે કે અપ્રમાણિક એ મારે સાબિત કરવું છે બુદ્ધિપૂર્વક. બુદ્ધિપૂર્વક કહું છું કારણ કે હું એને એમ પૂછું, ત્યારે તો ભાવનાબેન ચીખલિયા તે માંડીને બધા સંસદ સભ્યો હતા, હું જો આપણે એમ પૂછું કે સાહેબ તમે આવું કોઈ લીધું કોઈ આ પાડે આખી દુનિયા ના પડે કે ના 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 ના. મેં બુદ્ધિપૂર્વક એક પ્રશ્ન કર્યો, મેં કીધું આ બધા સંસદ સભ્યો સૌરાષ્ટ્ર કચ્છના 8 સંસદ સભ્યો છે, મેં એને પેલા શું કીધું, મેં એને એમ કીધું કે દાખલા તરીકે ભાવનાબેન ચીખલિયા, મેં એને કીધું બેન એક મારી વાત સાંભળજો, આ જે સંસદમાં પૈસા લઈને પ્રશ્ન પૂછવાનો દાગ જે લાગ્યો છે એ બાજુ દાગ અને દવ બે લાગ્યો છે, મારું સૌરાષ્ટ્ર કાઠિયાવાડ જે છે કચ્છ એ આનાથી તદ્દન અલગ છે એવું મારું માનવું છે, અને હું માનું કે તમે અમારી માન્યતાને ખોટી નહીં ઠેરવો. એટલે તો હા હા પેલા તો એને કે હા બિલકુલ બિલકુલ આપણે એવું કે મેં ના સાંભળો મારી વાત પૂરી નથી થઈ, હું તમને એમ કહું છું મારો એક પ્રશ્ન તમામ સંસદ સભ્યોને કોમન છે, તમારે મને એમાં તમારી સર્વ સંમતિ આપવાની કે હા તમે તારે મારા નામે લખી દો, પછી જે હું કહીશ કે જો આ નામ કહેવાય સંસદ સભ્ય તો કે શું પ્રશ્ન છે. મેં કીધું તમે દાખલા તરીકે તમને હું એક પ્રશ્ન કરું છું કે તમે મને એમ કહો કે મેં જિંદગીમાં કોઈ દી કોઈ પાસેથી પૈસા લઈને સંસદમાં પ્રશ્ન પૂછ્યો નથી, તેમ છતાં આ તો મારો દાવો છે માન લ્યો, પણ છતાં કોઈના મગજમાં હોય કે હું ખોટું બોલું છું તો એને એ સાબિત કરી દેવાનું કે ભાઈ પૈસા લઈને પૂછ્યું તું. સાબિત ન કરી શકે તો એને ભયંકર સજા, સાબિત કરીએ તો જિંદગી આખી રાજકારણ છોડી દઉં, ખાલી સંસદ નામ નહીં આખી જિંદગી રાજકારણ છોડી દઉં. બોલો બેન તમારી હા કે ના? તો કબૂતરોનું ઘું 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 આપણે સાંભળ્યું ને, બસ એની જેમ દુઃખ સુખ છે એને પૂછ્યું તું હે 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 થું 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 કબૂતરોનું ઘું ઘું ઘું. હે ભાઈ એમાં એવું છે, તમે જો એક વસ્તુ યાદ રાખો એમાં એવું છે ભાઈ, મેં કે એમાં કેવું છે આ ચોખ્ખી ચોખ્ખી તો વાત છે, તમે કહો કે બે ધડક લખી નાખો મારો ફોટો મૂકજો બે ધડક અને મોબાઈલ નંબર કે નંબર હોય તો ટાંકજો, ત્યારે તો લગભગ મોબાઈલ જ નતા, તો એમ કીધું મારો નંબર એ ટાંકો તમે. જો કોઈ એવો દાવો કરે કે પૈસા લઈને મેં કે કોઈએ પણ અમારા સંસદ સભ્યો કઈ પ્રશ્ન પૂછ્યા છે બાકી જિંદગી આખી રાજકારણ છોડી દેવું, તો ક્યાંથી મેં હું અવળો પ્રશ્ન કર્યો ત્યારે અવળો જવાબ મળી ગયો. તો એ વાત હું આપને કરવા માંગુ છું કે આ બધા જે અત્યારે કરે છે, સંજયભાઈ હોય કે યોગેશભાઈ કુમારભાઈ હોય કે અમૂલભાઈ હોય, દરેક માણસ જ્યાં બોર કેમ નથી મારતા કે ભારતીય જનતા પાર્ટીની પ્રજાલક્ષી સરકાર છે,
આમ ટ્રાન્સપરન્ટ અમારો વહીવટ છે, કોઈ નરેન્દ્ર મોદી નો તો એમ ખાતો નથી, ખાવા દેતો નથી એમ તો કહે છે, તો એ બધાને અમે વરેલા છીએ. બોર્ડ મારો કે અમારે અહીંયા કોઈ પણ મને દાવો થી કઈ સાબિત કરજે, કોઈ મને પાવું લીધું તો અમે જિંદગી આખી છોડી દઈએ, રાજકારણ કઈ એને આખી જિંદગી નોકરી છોડાવી દઈએ, એવા કેમ બોર્ડ નથી મારતા? આ તો મને કેજો એટલે વ્યાજબી ભાવ થાય એના જેવું થયું. એટલે વાતમાં કઈ દમ નથી, બધાની ભીતરમાં પાછું આવનારા રાજકારણનો જે ફેરફાર ગુજરાતમાં આવી રહ્યો છે એ એના ટાર્ગેટમાં છે, એટલે આનાથી કંઈ બહુ રાજી થવા જેવું છે નહીં. સર, તમે ફેરફારની વાત કરી અને ખાસ કરીને મંત્રીમંડળની પણ જો વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયા જેવા નામ જે છે તે મોખરે બોલાઈ રહ્યા છે, તો સર એનું અત્યારે શું લાગે છે? કારણ કે ક્યાંક ને ક્યાંક પક્ષ જે રીતે તમે કહ્યું અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે જે જોઈએ તો નબળો ક્યાંક ને ક્યાંક દેખાય છે. જો ચારે કોર ક્યાંક ને ક્યાંક નહીં, ચારે કોર નબળાઈ જ છે, સબળાઈ જેવું કઈ છે નહીં. એટલે તો અર્જુનભાઈ જીતી ગયા ને, કોંગ્રેસના હતા, આખી જિંદગી તમને ગાળ દીધી અને અત્યારે ખેસ પહેરીને બેસી ગયા, મંત્રી થવાના જ છે. અર્જુન મોઢવાડિયા, સી જે ચાવડા, આ તો મંત્રી કન્ફર્મ છે, ભાજપનું નક્કી નથી. તમે કલ્પના કરો, ભાજપના જેટલા ધારાસભ્યો છે એનું નક્કી નથી કોણ મંત્રી થશે. આ કોંગ્રેસ માં ત્યાં એનું કન્ફર્મ છે કે આ તો થવાના જ છે. બોલો, એટલે કદાચ એવું બને ભાજપના પડતા મૂકીને આને લેવાય, એટલે આટલી નબળાઈ તો અત્યારે છે પ્રવર્તમાન રીતે. પણ સરવાળ એ છે કે કમસે કમ અર્જુનભાઈ આવે કે સીજે ચાવડા આવે, એ કોંગ્રેસમાંથી આવે છે એનો વાંક ધર્મ ચોક્કસ છે જે ગણું તે, પણ એ કાબેલ છે એમાં તો કોઈ શંકા નથી. કારણ કે અર્જુન મોઢવાડિયા એ નરેન્દ્ર મોદીની જ્યારે વેવ્સ હતો એક જમાનામાં ઓરા હતો, પહેલી ચૂંટણી 2014 પછી 19 આવી, તો 2014માં તો તમે અચ્છે દિન આને વાલે હે એ તો હાહાકાર હતો. એવા સમયમાં નરેન્દ્ર મોદીજીની વેવ્સમાં પણ અર્જુન મોઢવાડિયાએ પોતાની બેઠક તો જાળવી રાખી હતી, એ કંઈ કમ નહોતો. સી જે ચાવડા એ તો બ્યુરોક્રેટ્સમાંથી આવે છે, એટલે કે એને આખી ભીતરી બધી ઘટનાની ખબર છે, સરકારી તંત્રમાં કેવું પોલમ પોલ ચાલે છે એ એને ખબર છે, બીજું કેવા રસ્તા કાઢીએ તો પ્રજાનું ભલું થઈ શકે એ પણ સી જે ચાવડાને ખબર છે. એટલે આવા લોકો આવે તો કંઈ ખોટું નથી, પણ તમારી જાણ ખાતર જે થવાનું છે એ શું છે, હવે પરફોર્મન્સ હિ પૈમાના, તમારી આવડત, તમારું ડિલિવરી કામ એ હવે જોવામાં આવશે. નાત ધર્મ જ્ઞાતિ વર્ગ ગુડબુક એ બધું કાંઈ નહીં, એ બધું છોડો, એ સત્યાનાશનો થઈ ગયું બધું. તમે કાયદેસર કેવા લોકપ્રિય છો એ તમારો વિસ્તાર સ્વયં કહેશે, તમારું કામ ખુદ બોલશે. હું એક્ઝામ્પલ તમને આપું કે રાજકોટમાં ધારાસભ્યો છે ને, 3-4 ધારાસભ્યો છે આપણે જાણીએ છીએ, તમે ક્યાંય સાંભળ્યું કે ભાઈ આજે દર્શનાબેન શાહ જે છે એના કાર્યાલયે એટલા હજારો માણસો આવ્યા ને એની પાસેથી કંઈક સારી કોઈ વ્યવસ્થા મળી ગઈ કે કોઈ ન્યાય મળી ગયો કે કોઈ માગણી સ્વીકારાઈ ગઈ? કે પેલા તો કાર્યાલય છે કેમ એ શંકા છે, અને કાર્યાલય હોત ત્યાં કાળો કૂતરું જાતું નથી. તો ભાઈ ટીલાળા હવે એ ધારાસભ્ય છે, હવે ઈ છે ઈ કે છે કે ગામમાં કોઈને ખબર નથી એવું કહ્યું તો હાલે શું કામ ચૂંટાઈ ગયા, બધાને અફસોસ છે, કોઈને આનંદ નથી. હવે એ ફરતા રહે છે એની રીતે હું ધારાસભ્ય થઈ છે ભાઈ ભૂલ થઈ ગઈ અમારે ભવિષ્યમાં સુધાર લેવું. એક છે ઉદય કાનગડ, હવે એની છાપ ભલે તોફાની હોય, કેટલા ગુંડો હોય કે જેને જે કેવું તે કે, જુઓ તમે ધોળા લુગડા પહેરી લો એટલે કઈ ગાંધી નથી થઈ જતા, તમે એની ભીતરમાં તમે હરામ ખાયા હોઈ શકો, એના કરતા બેટર છે કે આ માણસની જે છાપ હોય તે. એમ તો વિઠ્ઠલ રાજાને દબંગ નતા કેતા લોકો, કેતા હતા, પણ અડધી રાતનો હોકારો હતા, એટલે તો એ સ્વયં જ્યાં ઉભા રહીને જીતતા હતા. એ કોઈ પક્ષમાં અપક્ષમાં જીતે, ભાજપમાં જીતે, કોંગ્રેસમાં જીતે, એનસીપી હોય તેમાં જીતે, એને કઈ પક્ષ લેવા જ નથી. આ ભાઈ છે આપણો કુતિયાણા ના અત્યારે કાંધણ ધાડે છે, પણ તમે વિચાર કરો દુનિયાની કોઈ પણ પાર્ટી હોય એ તો જીતે જ છે. તો જીતે એ એનો માપદંડ છે કે લોકોને એ કરડતો નથી, જે કોમન પીપલ છે એને જ કરડતો. હરખે હરખા વડે વડના હોય એને જ ડખો હોય, જયરાજસિંહ ને અમૃતસિંહ ડખો હોય, જુનાગઢમાં ગોંડલમાં કે રીબડામાં રહેનારાને પ્રોબ્લેમ ન હોય, એ તો લહેર કરતા હોય, એને તો પ્રશ્નો સોલ્વ કરતા હોય આવા લોકો, પણ માથે માથા ટકરાય તો એ તો જેસે કો તેસા હોતા હે. તો કાંતલ જાડેજા જીતે છે કે નહીં? ભારતીય જનતા પાર્ટી એનો સહકાર લેવો પડ્યો આમ કયો તો હાલે. તો સવાલ એ છે કે હવે પછીનું જે પોલિટિક્સ જે છે એ કેવું છે? એ પરફોર્મન્સ હિ પૈમાના, તમારી આવડત, કુશળતા, કાર્યતા, તમારી સક્રિયતા જે છે એ જ માત્ર તમારો માપદંડ બની રહેશે. અને પછી એમાં એવું હોય કે 10 જણા છે ધારો કે એક્ટિવ ભયંકર, એ 10માંથી પાછા ઓબીસી કોણ એને પ્રાયોરિટી? તમે સમજો, આપણે બધાય બસમાં જઈએ છીએ, બધાએ ટિકિટ લીધી છે, પણ વૃદ્ધ કોણ છે, પછી દિવ્યાંગ કોણ છે, તો એ હોય છે ને એની પ્રાયોરિટી, ભાઈ એને પહેલા આપો, નાના બાળકો છે, કોઈ હાજુ બાંધુ છે તો એને પહેલા આપો,
ટિકિટ બધા પાસે છે એમ બધા ધારાસભ્યો છે, પણ પછી જેને સમીકરણ બનાવવા, કારણ કે અમુક વિસ્તાર અમુક કોમ ને વરેલા છે, અમુક વિસ્તારમાં અમુક કોમ છે કે જ્ઞાતિ છે જાતિ છે, તો 10 જણા છે ધારો કે ઓબીસી માંથી, ઓબીસી માં 10 માંથી 2 સારા કોણ, આ બધું કામની દ્રષ્ટિએ, પણ એને પછી તક મળશે ઓબીસી જ ખરું, બીજા ભલે કોઈ બ્રાહ્મણ હોય તો પણ લાગે કે ભાવનગર પંથક છે ને અહીંયા કદાચ કોળી સમાજ વગર નહીં હાલે, તો 10 જણામાં બ્રાહ્મણ એટલો હોશિયાર હોઈ શકે, પણ એમ લાગે કે આના કરતા આપણે કોળી ના આપો, કારણ કે આપણી પાસે મતે લેવાના છે, તો એ કોઈ ના આપશે, એટલે પછી જ્ઞાતિગત સમીકરણ કે પ્રદેશિક સમીકરણ પછી જાતિ જ્ઞાતિના, પણ પહેલી વાત છે એનું પરફોર્મન્સ પૈમાના, એની આવડત કૌશલ અને સમર્પિતતા અને સક્રિયતા, આ વસ્તુ જોવામાં આવશે, એવું સરકાર, ગુજરાત સરકાર એવી નવી બનવાની છે. સર ખાસ કરીને સીઆર પાટીલે જે રીતનું સંગઠનમાં આપણે કામ કર્યું, આપણે જોયું કે અત્યારે જે ભાજપની સંખ્યા છે વિધાનસભામાં 161 જેટલી થઈ ગઈ છે અને ખૂબ મજબૂત કહી શકાય તે પ્રકારનું નેતૃત્વ હતું, તો સર હવે એ પદ ઉપર અત્યારે કોઈ દેખાય છે સર એવો ચહેરો? જુઓ ચહેરા તો દોસ્ત ઘણા છે, એમાં આ નામે ભૂતકાળમાં આવી ગયા છે, પણ સરકાર એમાં બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરશે કે કોને રાખે. હવે જો પહેલાં તો 4 પ્રકારના જે વર્ગ છે ને એનો તો બુદ્ધિપૂર્વક સંગઠનમાં સમાવેશ કરે છૂટકો છે. નંબર 1 ક્ષત્રિય, નંબર 2 આદિવાસી, નંબર 3 પાટીદાર, નંબર 4 આપણે ભાઈ ઓબીસી. આ 4 તો સમીકરણ બેહાડે છૂટકો છે, કારણ કે એ આપણે કહીએ કે ન કહીએ એ જ્ઞાતિગત ફેક્ટર થી કામ લાગે જ છે ને એ અસર કરે જ છે, એટલે એ 4 પેલા મેં તમને કીધું એમ 4 કોણ ખાનખાના છે બધી બાબતોમાં, સારા સક્રિય યુવાન થોડાક દાગ વગરના, એ બધાનો કોને પ્રાયોરિટી આપશે? મારી એવી માન્યતા છે કે યા તો ગુજરાતમાં અથવા તો કેન્દ્રમાં પરસોત્તમભાઈ રૂપાલાનો સંગઠનમાં ઉપયોગ કરશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, અહીંયા અથવા ત્યાં ગમે તે હોઈ શકે, અને એ બેટર ચોઈસ રહેશે. શું કામ એ તમને કહું, સંગઠનનું ગુજરાતી છે રૂઠે હુએ કો મનાયા જાય, આનો એક મુદ્દાનો કાર્યક્રમ છે સંગઠન, એટલે એ હવે તમારા જે છે એ તો છે, નથી એને કરવાના છે, તમારા જે નથી અને તમારા કરવાના છે, રૂઠેલા છે એને તમારા મનાવવાના છે, સંગઠનનું આ જ કામ હોય. અને સંગઠનના કામ તરીકે પરસોત્તમભાઈ રૂપાલાને જો સોંપવામાં આવે, એના જેવો બેસ્ટ ઓરેટર તો કોઈ છે નહીં, આપણે બધા જાણીએ છીએ, એ પ્રસ્થાપિત થયેલી વાત છે, એમાં કઈ આપણે કઈ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. એક તો એ સારો ઓરેટર, રાજકારણમાં સૌથી પહેલો અગર કોઈ સદગુણ હોય, માસ્ટર સ્ટ્રોક જેને કહેવાય, એ સૌથી પહેલામાં પહેલો, બાકી બધું પછી. તમે બહેતરીન વક્તા હોવા જોઈએ, બહેતરીન એટલે સંમોહિત, લાખોની મેદની છે, તમને એક ચિત્તે સાંભળવી જોઈએ, તમારી વાત ઉપર એને ભરોસો હોવો જોઈએ, તમારી વાત તાર્કિક હોવી જોઈએ, તમારી વાત વૈજ્ઞાનિક ઢબે પણ પુરવાર થવી જોઈએ, તમારી વાતમાં લાગણી હોવી જોઈએ, તમારી વાતમાં જરાય અસંવેદનશીલતા ન હોવી જોઈએ, તમે પ્રાસંગિક હોવા જોઈએ, ઇતિહાસ ભૂગોળ વાગડા કરો લોકોને બગાડ આવે એમ નહીં, તમે એવી વાત કરો કે એને એમ લાગે સભા પૂરી થાય, કેટલાક પિક્ચર છે ને પિક્ચરમાં ઇન્ટરવલ પડે અથવા તો ફિલ્મ પૂરું થાય, લોકોને એમ લાગે ઓ માય ગોડ આજે ચાલુ હોય તો મજા આવે, ઈ ટાઈપનો જે વક્તા હોય બહેતરીન, એનું સૌથી પહેલું રાજકારણનો સદગુણ છે. અને એમાં પરસોત્તમભાઈ રૂપાલા આ લચ્છો લાગ્યો એ વાત કરો, તો એમાં પરસોત્તમભાઈ રૂપાલાની તોલે કોઈ ના આવે અત્યારમાં, એક્સેપ્ટ નરેન્દ્ર મોદી, એને બાદ કરતા સુષ્મા સ્વરાજ હતા, આપણે કમનસીબે આપણે એને ગુમાવવા પડ્યા, રાઈટ? તો આ જેમ કે સાધ્વી ઋતુંબરાજી, હવે એની ઓરેટરી જુઓ, પણ એમાં શું હતું કે એનું એક તરફી હતું હિન્દુત્વ, એટલે તમારે બીજા કોઈની સામે વૈમનસ્ય સર્જી જાય, વાત એની સાચી હતી તો પણ, પણ આ જે પરસોત્તમભાઈ રૂપાલા જેવા વ્યક્તિત્વ જેટલા હોય એની ઓરેટરી એટલી બધી બહેતરીન છે કે એની ઉપર જે અત્યારે ક્ષત્રિયના વિરોધી હોવાનો જે છાપ પડી ગઈ, અથવા તો એને કારણે ક્ષત્રિય સમાજ જે વિરોધ થયો ભારતીય જનતા, તો એને સંગઠનમાં લેવામાં આવે તો બહેતરીનમાં બહેતરીન કોમ્બો જેને કહે છે એ થઈ શકે. ભારતીય જનતા પાર્ટીને રૂઠેલી વોટ બેંક મળે, પરસોત્તમભાઈ રૂપાલાને નદીમાં નાહીને પવિત્ર થઈ જવાનો તક મળે. આ એટલે એક તો એને સંગઠનમાં પરસોત્તમભાઈને ગુજરાતમાં પણ લઈ આવી શકાય, અથવા તો પણ ગુજરાતમાં શું છે એની સિનિયોરિટી જોતા એમ લાગે કે જો એને ગુજરાતમાં મૂકે તો થોડીક એમ કે, કારણ કે કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે 2 વખતના, એટલે એમ લાગે કે સિનિયોરિટી બરાબર નહીં, તો હું કેન્દ્રમાં મૂકશે અને પછી એને એમ કહેશે કે તમે અત્યારે પ્રભારી બનો ગુજરાતના, તોય થાય ગણાય કેન્દ્રના, પણ પ્રભારી બનાવે ગુજરાતના, તો એને એવો કોઈ માણસ સંગઠનનો બને, અને વિજયભાઈ રૂપાણી જેવા માણસોને વળી પાછા લાઇમલાઇટમાં આવશે, તમે લખી રાખજો, વિજયભાઈ રૂપાણી સરકારથી માંડીને કહું છું એ લાઇમલાઇટમાં આવશે. શું કામ, એનું કોઈ જૂથ નથી, એ કોઈ જૂથના નથી, બીજું કહ્યાગરા કંથ જેવું છે, એ બહુ બળવો ન પોકારે,
અને એને જે કઈ ભૂલ થઈ એની સજા એને ભોગવી લીધી, એટલે હવે બધું સમજીને થાળે પડવા જેવું જનજીવન છે. વિજયભાઈ રૂપાણીના પણ ઉજળા દિવસ દેખાઈ રહ્યા છે. પરસોત્તમભાઈ રૂપાલાનો આ રીતે સદુપયોગ કરે તો ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમ રૂપાલા બંનેને ફાયદામાં રહીએ. બાકી તો આપણા કરતા હોશિયારી લોકો છે ગમે તેને કરે, પરંતુ હવે એટલી વાત તો નક્કી છે, કોઈ પણ પ્રકારના દાગી લોકો જે હશે એને ઓછી તક મળશે. પ્રજા વચાળે તો એવી ફ્રેશ ચહેરા હશે અને જેની પાસે વિઝન હશે, યુવાનો હોય પણ વિઝન હશે, લંબી રેસ કા ઘોડા એવા લોકો હશે, એને હવે તક મળવાની અને એ લોકો એ પ્રમાણે આખી નવી રચના ભારતીય જનતા પાર્ટીની થવાની. સર અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સર સતત આપણી સાથે અવિરત અથાગ આપણી સાથે ચર્ચા કરતા રહે છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.